નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પરિવર્તનશીલ અંદાજપત્ર, એનો દાખલા નંબર 12. એક કંપનીનું વાર્ષિક પરિવર્તનશીલ અંદાજપત્ર નીચે મુજબ છે. 60%, 80% અને 100% સપાટીનું આપ્યું છે. એમાં પ્રત્યક્ષ માલ સમાન પ્રત્યક્ષ મજૂરી, આનો સરવાળો એટલે પ્રાથમિક પડતર, પ્લસ કારખાનાના પરોક્ષ ખર્ચા એટલે કારખાના પડતર, પ્લસ વહીવટી પરોક્ષ ખર્ચા એટલે વહીવટી પડતર, અને વેચાણ અને વહેંચણી પરોક્ષ ખર્ચા એટલે કુલ પડતર હોય. હાલમાં કંપની 50% ઉત્પાદન શક્તિએ કાર્ય કરે છે, એટલે 50% કામ થાય છે. વર્તમાન ભાવે ઉત્પાદનની વેચાણ કિંમત રૂપિયા 3,20,000 છે. 50% ક્ષમતાએ વેચાણ 3,20,000. એમ અંદાજવામાં આવે છે કે વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવાથી કંપની તેનો જથ્થો વધારવા શક્તિમાન થશે. જો વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરે તો વેચાણ વધારી શકાય, અને તેથી તેને 75% ઉત્પાદન શક્તિએ કામ કરવા શક્તિમાન બનાવશે. એટલે જો વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરે તો 75% શક્તિએ કામ કરી શકે. 50% અને 75% ઉત્પાદન ક્ષમતા માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરી નફો શોધી કાઢો અને મેનેજમેન્ટ તમારી ભલામણો આપો. એટલે 50% અને 75% નફો શોધવાનો અને અભિપ્રાય ભલામણ પણ આપવાની છે. હવે અહીંયા તમને અંદાજપત્ર બનાવવાનું કીધું છે 50% અને 75%. જ્યારે માહિતી આપી છે 60%, 80% અને 100%, આ દાખલાની અંદર એકમોની માહિતી આપવામાં આવી નથી. તો હવે શું કરવાનું બરાબર સમજી લેજો. તમારે એક આ સૂત્ર મૂકવાનું કે 1% દીઠ, જો એકમો આપ્યો હોત ને તો લખત એકમ દીઠ ચલિત ખર્ચ, એકમ દીઠ, પણ એ એકમો નથી આપ્યા, ટકાવારી આપી છે. તો 1% દીઠ ચલિત ખર્ચ બરાબર ખર્ચમાં તફાવત છેદમાં ટકાવારીમાં તફાવત. આનું આ સૂત્ર એકમો વાળો એવું બને કે એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર ખર્ચમાં તફાવત છેદમાં એકમોમાં તફાવત. તો અહીંયા ટકાવારી શબ્દ લખો એકમોની જગ્યાએ. કોઈ પણ 2% લઈ લેવાની, તમે 50 ને 75 લઈ શકો, 50 ને 100 લઈ શકો, 75 ને 100 પણ લઈ શકો. એ બંનેના ખર્ચાનો તફાવત છેદમાં ટકાવારીનો તફાવત, એટલે એકમ દીઠ ચલિત ખર્ચ મળતો જાય, અને એના ઉપરથી તમારે કુલ ખર્ચમાંથી ચલિત ખર્ચ બાદ કરો એટલે સ્થિર ખર્ચ મળી જાય. તો આવી રીતે સ્થિર અને ચલિત ખર્ચા છૂટા પાડવાના. સૌપ્રથમ આપણે 60% અને 80% લઈએ, 60%, 80% અથવા 60%, 100% અથવા 60% અને 80% અને 100% એવું લઈ શકો, પણ 60 અને 80 2% લઈએ. તો આ સૂત્રની અંદર પહેલું લખાય પ્રત્યક્ષ માલ સામાન, ખર્ચમાં તફાવત પ્રત્યક્ષ માલ સામાન 60% ને 80% લઈએ તો 80 માંથી 60% બાદ કરો એટલે 1,20,000 માઇનસ 90,000 છેદમાં 80 માઇનસ 60, આનો તફાવત થાય 30,000 ના છેદમાં 20, 30,000 ના છેદમાં 20 બરાબર 1,500. 1% કામ થાય તો 1,500 રૂપિયા માલ સામાન ખર્ચ થાય, 2% કામ થાય તો 3,000 રૂપિયા થાય, 3% થાય તો 4,500 થાય, એમ 1% દીઠ. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ મજૂરી આવશે 1,60,000 માઇનસ 1,20,000 છેદમાં 80 માઇનસ 60, આનો તફાવત 40,000 છેદમાં 20 બરાબર 2,000. 1% કામ થાય તો 2,000 રૂપિયા મજૂરી ખર્ચ થાય. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચ 80,000 માઇનસ 70,000 છેદમાં 80 માઇનસ 60, 10,000 ના છેદમાં 20 બરાબર 500. કારખાના પરોક્ષ ખર્ચ પછી વહીવટી પરોક્ષ ખર્ચ, પાંત્રીસ હજાર માઇનસ 30,000
छेद मां 80 माइनस 60 એટલે 5000 ના છેદ માં 20 તો એ આવશે 250 અને વેચાણ વેચાણી પરોક્ષ ખર્ચ વેચાણ વેચાણી પરોક્ષ ખર્ચ 58000 માઈનસ 50000 છેદ માં 80 માઈનસ 60 એટલે 8000 ના છેદ માં 20 બરાબર 400 1% હવે વિગત કુલ ખર્ચ વિગતની અંદર પાંચે પાંચ ખર્ચા લખી દે પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ મજૂરી કારખાના પરોક્ષ ખર્ચા વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ વેચની પરોક્ષ ખર્ચા કુલ તમે ગમે તે લઈ શકો 60% 80% 100% કોઈ પણ સપાટીએ લઈ શકો આપણે લઈએ 80% સપાટીએ એટલે કુલ માલ સામાન ખર્ચ 120000 160000 80000 35000 58000 चलित खर्चा की बात करिए तो माल सामान में 1501% छे अने आ 80% छे तो 1500 × 80 करो 1500 × 80% 80% नहीं करवाना पण 1500 × 80 अथवा उपज मुकवानो कि 1% 1500 तो 80% केटला 1500 तो 80 केटला એટલે એ આવશે 120000 જ એનો મતલબ એવો થાય કે 120000 માં ચલિત 120000 છે અને સ્થિર નથી આવી રીતે મજૂરીમાં 1% 2000 તો 80% કેટલા એટલે 160000 આમાં પણ સ્થિર આવશે નહીં કારખાના પરોક્ષ ખર્ચ 1% 500 તો 80% કેટલા એટલે આવશે 40000 અને આમાં 40000 સ્થિર છે એવું કહેવાય કારખાના ખર્ચમાં 40000 ચલિત ને 40000 સ્થિર એ પણ કઈ તો કે 80% સપાટી પછી 1% 500 તો 80% કેટલા એટલે આમાં આવશે 20000 અને 15000 સ્થિર 1% 400 તો 80% કેટલા એટલે 32000 ને 26000 સ્થિર હવે 75% શક્તિએ વેચાણ શોધી તમને 50% શક્તિએ કીધું છે 320000 વેચાણ થશે તો હવે પહેલા પદ મૂકી દેવાનું કે 50% એ 320000 તો 75% એ કેટલું એટલે જે થાય ધારો કે એ આવશે 480000 એમાં 5% ઘટાડો થાય છે એટલે 24000 ઘટાડો થાય 456000 વેચાણ થાય 75% સપાટી હવે અને હવે પત્રક બનાવીએ 50% અને 75% સપાટી તો વિગતમાં સૌપ્રથમ લખાશે માલ સામાન માલ સામાન મજૂરી સંપૂર્ણ ચલિત છે એટલે સૌપ્રથમ માલ સામાન લખવાનો 1% સપાટીએ જે આપણે એકમ દીઠ 1500 શોધ્યો છે તે બંનેમાં આવશે 1500 અને 1500 એટલે અહીંયા 1% એ કામ થાય તો 1500 અને અહીંયા પણ 1500 હવે શું કરવાનું તો કે 1500 × 50 એટલે 75000 અને 1500 × 75 એટલે 112500 આ માલ સામાન ખર્ચ થયો પછી લખીએ મજૂરી મજૂરી 1% એ છે 2000 એટલે અહીંયા 2000 અને આમાં પણ 2000 2000 × 50 એટલે 1,00,000 અને 2000 × 75 એટલે 1,50,000 આ બધાનો સરવાળો એ કહેવાશે પ્રાથમિક પડતર ત્રણ હજાર પાંચસો
1,75,000 3,500 અને 2,62,500 પ્રાથમિક પડતર પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ કારખાના પરોક્ષ ખર્ચમાં ચલિત અને સ્થિર બે છે ચલિત અને સ્થિર તો ચલિત અહીંથી લેવાનું કારખાના ખર્ચ 1% દીઠ 500 એટલે અહીંયા ચલિતમાં લખાય 500 અહીંયા લખાય 500 અને સ્થિર આમાંથી લેવાનું સ્થિર કારખાના ખર્ચ 40,000 એટલે અહીંયા કુલ 40,000 અને અહીંયા પણ 40,000 આવી રીતે આ વસ્તુ આપણે શીખેલા છે 500 × 50 એટલે 25,000 અને 500 × 75 એટલે 37,500 40,000 × 50 એટલે 800 અને 40,000 × 75 એટલે 533.33 આનો સરવાળો એ કારખાના પડતર થાય કુલ થશે 4,800 2,40,000 453.33 માફ કરશો 55 નહીં અને 3,40,000 આ થઈ ગઈ કારખાના પડતર એમાં વહીવટી પરોક્ષ ખર્ચા ઉમેરીએ પ્લસ વહીવટી પરોક્ષ ખર્ચા એ પણ ચલિત અને સ્થિર વહીવટી ખર્ચ ચલિત એકમ દીઠ 250 અને 250 જ્યારે સ્થિર વહીવટી ખર્ચ 15,000 કુલ અને 15,000 250 × 50 250 × 50 એટલે 12,500 અને 250 × 75 એટલે 18,750 15,000 × 50 એટલે 300 અને 15,000 × 75 એટલે 200 આનો સરવાળો વહીવટી પડતર કહેવાય સરવાળો 5,350 2,67,500 4,983 4,983.33 અને 373,750 373,750 આ સરવાળો આવશે 4,533.33 વહીવટી પડતરની અંદર ઉમેરવાના થાય વેચાણ વિતરણ વેચાણ વહેંચણી વેચાણ વહેંચણી પરોક્ષ ખર્ચા એ પણ ચલિત અને સ્થિર વેચાણ વહેંચણી ચલિત એકમ દીઠ 400 એટલે આમાં પણ 400 અને અહીંયા પણ 400 એકમ દીઠ એટલે 1% દીઠ અને સ્થિર અહીંથી 26,000 અને 26,000 400 × 50 એટલે 20,000 400 × 75 એટલે 30,000 26,000 × 50 એટલે 130 અને 26,000 × 75 એટલે 26,000 × 50 એટલે 520 520 આવશે અને 26,075 એટલે 346.67 આનો સરવાળો એ કુલ પડતર ૬,૨૭૦ 3,13,500
5,730 અને 429,750 પ્લસ નફો એટલે વેચાણ વેચાણ તમને આપવામાં આવ્યું છે 50% શક્તિએ 3,20,000 અને 75% શક્તિ આપણે શોધીએ 4,56,000 3,20,000 ભાગ્યા 50 એટલે 6,400 અને 4,56,000 ભાગ્યા 75 એટલે 6,080 આનો તફાવત એ નફો 130 6,500 350 અને 26,250 થેન્ક યુ ફ્રેન્ડ્સ.